ગયા લેક્ચર ની અંદર આપણે ઝેરડર અને એનો રિવર્સ બાયસ ઉપયોગ કરો શીખી ગયા આપણે કે જનરેટર આપણે રિવર્સ બાયસ ની અંદર યુઝ કરતા હતા અને વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કેવી રીતે ઉપયોગ થાય એની ચર્ચા ગયા વખતે કરી ગયા આજે આપણે ભણશું ઓપ્ટો ઇલેક્ટ્રોનિક્સ જંકશન ડિવાઇસ ઓપ્ટો નામ આવે એટલે ખબર પડી જાય કે ભાઈ ફોટોન કે પ્રકાશને લગતી કઈક વાત છે પ્રકાશ આપત થવાને કારણે કઈક પ્રવાહનું નિર્માણ થાય એવા સિદ્ધાંત ઉપર ઓપ્ટો ઇલેક્ટ્રોનિક જંકશન ડિવાઇસ કામ કરતા હોય એમાં મુખ્યત્વે ત્રણ ડિવાઇસ આવે પહેલું આવે ફોટોડાયોડ બીજું જો ટેક્સ્ટબુક ના ક્રમ પ્રમાણે કહું તો એલઈડી લાઇટ એમિટિંગ ડાયોડ પણ હું ત્રીજા ક્રમે મૂકીશ ફોટો ડાયોડ સાથે હું આજે સોલાર સેલ લઈશ અને ત્રીજા ક્રમે જે આપણે વાત થઈ એલઈડી ઇટ્સ નોટ લેડ ઇટ્સ એલ ડોટ ઈ ડોટ ડી ડોટ એટલે લાઇટ એમિટિંગ ડાયોડ ડાયોડ આપણે ભણી ગયા એવો ડાયોડ જે પ્રકાશનું ઉત્સર્જન કરે એને એલઈડી કહેવાય તમે બજારમાં ઘણી બધી નાની નાની એલઈડી મળતી હોય જોયું હોય એના વિશેની આ પ્રાઇમરી વાત છે આમાંથી આજે આપણે ફોટો સેલ અને સોલાર સેલ ને સમજવાનો પ્રયત્ન કરશું કઈ રીતે વર્ક કરે બરાબર તો ગયા વખતે આપણે એક ડિવાઇસ જોઈ ગયા હતા યાદ હોય તો ઝેનર ડાયોડ ને આપણે રિવર્સ બાયસમાં જોડતા હતા એમ ફોટો ડાયોડ પણ એવો ડાયોડ છે કે જેને આપણે રિવર્સ બાયસમાં જોડીએ છીએ તો તમને એવો એમસીક્યુ પૂછે કે નીચેનામાંથી કયા ડિવાઇસ રિવર્સ બાયસમાં જોડવામાં આવે ઓપ્શન એ આપી દીએ ફોટો ડાયોડ બી આપે એલઈડી સી આપે ઝેનર ડાયોડ અને મલ્ટીપલ આન્સર હોય તો તમે ક્યાં ટિક કરશો બોલો એ અને સી ફોટો ડાયોડ રિવર્સ બાયસમાં અને ઝેનર ડાયોડ રિવર્સ બાયસમાં ખબર પડી તો બે ડાયોડ રિવર્સ બાયસમાં જોડવાના હોય છે હવે આપણે ચર્ચા કરીએ ફોટો ડાયોડમાં હોય શું ફોટો ડાયોડ છે ને એ આવી રીતે બનાવવામાં આવે ફોટો ડાયોડ ની બનાવટ પહેલા સમજી લો આ પી ટાઈપ આ એન ટાઈપ જંકશન પાસે તમને ખબર છે પી વિભાગમાં અહીંયા ઋણ આયન આવી ગયા હોય ખબર છે ને અને એન વિભાગમાં કોણ આવી ગયું બોલો ધન આયનો આવી ગયા હોય અને રિવર્સ બાયસમાં જોડીએ પી આરે બેટરીનો કયો છેડો જોડી તો રિવર્સ બાયસ થાય નેગેટિવ અને એન આરે પોઝિટિવ તો નેગેટિવ પોઝિટિવ કોઈ એક નાનો અવરોધ આર અને પ્રવાહ માપવા માટે રિવર્સ બાયસમાં આપણે ખબર છે માઇક્રોએમીટર આનું જે જંકશન છે ને એના ઉપર પારદર્શક બારી રાખેલી હોય પારદર્શક બારી એટલા માટે જેથી પ્રકાશ આપાત થાય ટેક્સ્ટ બુકમાં જનરલી આ બતાવતા નથી તમને સમજાવવા માટે મેં આપ્યું છે તમને નહીં દોરો તો ચાલશે હવે એના ઉપર જ્યારે કોઈ પ્રકાશ આપાત થાય તો એ પ્રકાશ આ જંકશનના વિસ્તારમાં આપાત થાય અને જંકશનમાં વધારાના ઇલેક્ટ્રોન હોલની પેર બને ફરીથી કોની પેર બને વધારાના ઇલેક્ટ્રોનની ઈ પેર ક્યારે બને ઈ સમજીએ આપાત પ્રકાશ ફોટોન સ્વરૂપમાં હોય દરેક ફોટોન પાસે ઉર્જા હોય કેટલી ઉર્જા હોય ફોટોન પાસે બોલો ઈ બરાબર આપણે ભણી ગયા હતા h ન્યુ અથવા આપણે લખતા હતા hc / લેમ્ડા જો આ ફોટોનની ઉર્જા એનર્જી ગેપ કરતા વધારે હોય આ એનર્જી ગેપ ક્યાં આવ્યો તો આ એનર્જી ગેપ આપણે બે પ્રકારના બેન્ડ ભણતા હતા નીચે આપણે લખતા હતા વેલેન્સ બેન્ડ યચ આની ઉર્જાને આપણે કહેતા હતા EV ઉપર લખતા હતા આપણે આવી રીતે કન્ડક્શન બેન્ડ એની ઉર્જાને કહેતા હતા EC અને આ બે એનર્જી લેવલ્સ ની વચ્ચે જે કાંઈ ગેપ હતો એ ગેપને આપણે કહેતા હતા EG એટલે ઇલેક્ટ્રોન ને અહીંયા જે બધા ઇલેક્ટ્રોન રહેલા હોય
इलेक्ट्रॉन ने मिनिमम ईजी जेटली ऊर्जा मिले तो टपे नहीं तो टपे नहीं तो इलेक्ट्रॉन ने मरती ऊर्जा फोटोन फोटोन नो शोषण करके ऊर्जा मिले जो एनर्जी कैप का तावदार ऊर्जा मिले तो ऊपर वही है अने कंडक्शन में अबे बता रहे इलेक्ट्रॉन ने होल मिले सामने होल थिंग हुई है ये कि नहीं बराबर तो જ્યારે પણ ફોટોન દ્વારા મળતી ઊર્જા એનર્જી કેપ કરતા વધારે હોય ત્યારે આમાં ઇલેક્ટ્રોન ને હોલ ના પેર બને હવે વિચારો હાલો એક ઇલેક્ટ્રોન આયા બહેનો ને હોલ આયા બહેનો સપોઝ બહેનો તો આમાં ઇલેક્ટ્રોન કઈ બાજુ આકર્ષાય ધન બાજુ કે ઋણ બાજુ બોલો ઇલેક્ટ્રોન કઈ બાજુ આકર્ષાય ધન બાજુ વિદ્યુત ક્ષેત્રમાં ધન બાજુ આકર્ષાય તો ઇલેક્ટ્રોન આ બાજુ આવશે એટલે એન વિભાગમાં ભેગા થતા જશે તો હોલ સામે ક્યાં ભેગા થવા માટે બોલો પી વિભાગમાં જો ભેગા થવા માટે એટલે એક પ્રકારનું ઈએમએફ ઉત્પન્ન થશે ફરીથી કહો એક પ્રકારનું ઈએમએફ ઉત્પન્ન થશે અને ઈએમએફ ઉત્પન્ન થવાને કારણે જો બાહ્ય લોડ અવરોધ જોડવામાં આવે તો એન થી રિવર્સ બાયસમાં પ્રવાહનું નિર્માણ થશે ફરીથી કહો એન થી રિવર્સ બાયસમાં પ્રવાહનું નિર્માણ થશે વધારેનો પ્રવાહ મળશે ઈ પ્રવાહ સેના ઉપર આધાર રાખે વિચારો તમે વધારે પ્રકાશની તીવ્રતા રાખો તો ઇલેક્ટ્રોન હોલની પેર કેવી બને વધારે ઓછો પ્રકાશ આપત કરો તો ઇલેક્ટ્રોન હોલની પેર કેવી બનશે ઓછી તો તમારો જે પ્રકાશનો જે વધારો થાય છે ઈ આપાત પ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે બરાબર તો જ્યારે તમે એની આઈવી કેરેક્ટરિસ્ટિક આઈવી લાક્ષણિકતાનો અભ્યાસ કરો વિદ્યુત પ્રવાહ આય વોલ્ટેજ વી તો આપણે ખબર છે માઇક્રો એમ્પિયરમાં હોય ત્યારે આપણે નીચે લેતા મિલી એમ્પિયરમાં ફોરવર્ડ બાયસમાં ઉપર લેતા પહેલા જેણમાં ગ્રાફ ખબર છે ને તો આ રીતે ગ્રાફ બને તમે અલગ અલગ પ્રકાશ આપત કરો ને તો એની તીવ્રતાનો આલેખ પ્રેક્ટિકલી લોકો દોરે છે આ I1 તીવ્રતા માટે આલેખ મળે સપોઝ તો I2 તીવ્રતા માટે કંઈક આવો આલેખ મળે પછી એના તીવ્રતા વધારું તો હજી પ્રવાહ વધશે એટલે I1 કરતા કોણ મોટું I2 I2 કરતા કોણ મોટા I3 I3 કરતા કોણ મોટા અને આ બધા પ્રકાશના કિરણો એની ફોટોનની ઊર્જા એનર્જી કેપ કરતા વધારે હોય બોલો પહેલી તમને ખબર ફોટોડાયોડની અંદર શું થઈ રહ્યું છે ફોટોડાયોડનો ઉપયોગ શેમાં થાય કોઈ પણ પ્રાયોગિક રીતે આપણે પ્રકાશ મળતો હોય બરાબર એ પ્રકાશને તમારે ડિટેક્ટ કરવો હોય કે તમારે કેટલી માત્રામાં પ્રકાશ આવે છે તો એની અંદર જનરલી આનો ઉપયોગ કરતા હોય જ્યારે આઈ ફોર મારે જો દોરવું હોય આઈ ફોર સુધી દેખું તો આઈ ફોર દોરવું હોય તો આઈ ફોર એ દોરી શકાય હજી આવી તો વધારી શકાય ખબર પડી બરાબર તો આ ફોટોડાયોડ વિશેની આખી વાત તમારી સામે રજૂ કરી અહીંયા જે ઓનલાઈન ભણે છે એ લોકો અહીંયા થોડું પોઝ મારી દેશે અને એક વખત આખું ટેક્સ્ટબુકમાં જોઈ જશે પછી આપણે આગળ વધશું નેક્સ્ટ ઉદાહરણ જોઈએ આપણે આની પછી ઉદાહરણ છે કે ભાઈ આમાં શું કામ રિવર્સ બાયસમાં જ પીએન જંકશન ડાયોડ આપણે ફોટોડાયોડ ને રિવર્સ બાયસમાં શું કામ એને જોડે છે કેમ ફોરવર્ડ બાયસમાં ન જોડ્યો તો એક વસ્તુ આપણે સમજી લઈએ જે ઉદાહરણ છે ઉદાહરણ નંબર કેટલા છે 14.6 સુધી આપણે થઈ ગયું બરાબર ને 14.6 જોઈએ તો 14.6 ની અંદર આપણે વાત કરી ચૂક્યા હતા કે ભાઈ આમાં રિવર્સ બાયસ ની અંદર શું કામ જોડાણ કરે ફોરવર્ડ બાયસ માં શું કામ ન કરે તો વિચારીયો કે કોઈ પણ એક બાજુ એક સાઈડ આપણે વિચારીએ માનો કે n સાઈડ વિચારીએ n અર્ધવાહકમાં આ રીતે p અર્ધવાહક વિચારીએ કે પણ n અર્ધવાહક વિચારો એમાં ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ કરીએ આપણે હોલ માઇનોરિટી ચાર્જ કરીએ બરાબર ઇલેક્ટ્રોન ની સંખ્યાને n e વડે બતાવીએ અને હોલ ની સંખ્યાને n h વડે બતાવીએ n e વેરી વેરી ગ્રેટર ધેન n h હોય સાચું ફોરવર્ડ બાયસ માં આ ઇલેક્ટ્રોન ને કારણે પ્રવાહ મળે અને રિવર્સ બાયસ માં હોલ ને કારણે પ્રવાહ મળે હવે જ્યારે આપણે પ્રકાશ આપાત કરીએ છીએ તો વધારાના ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે અને વધારાના હોલ ઉત્પન્ન થાય છે તો ઇલેક્ટ્રોન ની નવી સંખ્યાને કહી દે આપણે એની ડેશ અને હોલ ની નવી સંખ્યાને આપણે કહી દે એનએચ ડેશ તો જે વધારો છે ઈ એની પ્લસ ડેલ્ટા સૂક્ષ્મ વધારો થયો એનએચ પ્લસ ડેલ્ટા બેમાં વધારો કેવો થયો સરખો કારણ કે જેટલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય એટલા જ હોલ ઉત્પન્ન થાય તો આ જે વધારો છે એ બેમાં સરખો છે હવે આમાં મૂળ મૂલ્ય મોટું હતું તો વધારો સૌ કેવો ગણી શકાય અવગણીય ગણી શકાય જ્યારે આમાં મૂળ મૂલ્ય નાનું હતું એનએચ નું
તો વધારો કેવો ગણી શકાય? પ્રમાણમાં વધારે ફેરફાર ગણી શકાય. એટલે જ્યારે તમે અહીંયા માઇક્રોએમીટર વધારે રાખ્યું હશે ને તો એમાં પ્રવાહનો ફેરફાર વધારે દેખાશે. મિલી એમ્પિયરમાં પ્રવાહનો ફેરફાર કેવો દેખાશે? અવગણ્ય. સમજીએ, માની લો કે મૂળ પ્રવાહ 5 મિલી એમ્પિયર હતો ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં, અને પ્રકાશ આપાત થવાને કારણે વધારાનો પ્રવાહ, ઓપ્ટિકલ પ્રવાહ જે પ્રકાશ આપાત થયો એને કારણે જે પ્રવાહ મળ્યો, ઈ સપોઝ 5 માઇક્રો એમ્પિયર મળ્યો તો તમને મિલી એમ્પિયર સાવ નહીં જેવું રિફ્લેક્શન બતાવશે, થોડું ખાવ નહીં જેવું હશે, ખબર જ નહીં પડે આ લૂપની. જ્યારે રિવર્સ બાયસમાં આ જ કન્ડિશન હોય અને 5 માઇક્રો એમ્પિયર પ્રવાહ હોય અને એમાં 5 માઇક્રો એમ્પિયર પ્રવાહ પ્રકાશના કારણે આપાત થાય તો લગભગ પ્રવાહ કેટલો થશે? એટલે કે તમને કોણ આવતું વધારે દેખાશે. તો તમે રિવર્સ બાયસમાં પ્રકાશની હાજરી તમે વધારે સારી રીતે નોટ કરી શકશો. આનો ઉપયોગ પ્રકાશની હાજરી નોટ કરવા માટે થાય છે. એટલે આ વસ્તુ તમે આંકડાકીય રીતે આ રીતે સમજી શકો. બરાબર, ઉદાહરણ સાવ બેઝિક છે, આપણે સમજવા માટે આપ્યું છે, સમજવાનું. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ આવશે સોલાર સેલ. ચાલો જોઈએ સોલાર સેલ ની વસ્તુ હોય. આજના જમાનામાં તમને ખબર છે પાવર, વિદ્યુત ઉર્જા ખૂબ જ જરૂરી છે. એવા સમયમાં સોલાર સેલ ખૂબ જ અગત્યની રચના છે. ટેક્સ્ટ બુકમાં એ ત્રીજા ક્રમે છે, ખાસ જોજો. સોલાર સેલ છે એ ટેક્સ્ટ બુકમાં ત્રીજા ક્રમે છે. એ રીતે આપણે નેક્સ્ટ પણ શું કર્યા પછી પહેલા સોલાર સેલ જોઈ લઈએ. જો સોલાર સેલ ની રચના બનાવે છે ને બહુ ખાસ ઉપયોગી છે. જો કેવી બનાવે છે ખાસ સમજો. સોલાર સેલ છે ને આવી રીતે બનાવે છે. નીચે ધાતુનું આવરણ નાખાય, જો ધાતુનું આવરણ, ધાતુ તમને ખબર છે જે કઈ પાવર ઉત્પન્ન થાય ને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાવ તો ધાતુ જોઈ, બરાબર, ધાતુનું આવરણ. નીચે આ જે ભાગ રહ્યું જે થોડું ઉપર બતાવી, આ પી ટાઈપ, આ એન ડોપિંગ આવી રીતે કરે, નીચે પી ઉપર એન. હવે તમે જો પી મોટા એરિયામાં છે કે એન મોટા એરિયામાં છે, જોવો જોઈએ. પી, પી નો જે આ ભાગ છે ને એ લગભગ 300 માઇક્રોમીટર જાડે હોય. ફરીથી કહો, કેટલી જાડે હોય? 300 માઇક્રો. એની સાપેક્ષ એન ની જાડે બહુ ઓછી હોય, કેટલી હોય? 0.3 માઇક્રોમીટર. ફરીથી કહો, એન ની થિકનેસ એ લગભગ કેટલી હોય? 0.3 માઇક્રોમીટર. તો આટલું બધું ટૂંકું રાખવાનું મેઇન રીઝન શું છે? જેથી પ્રકાશ સીધો જંકશન સુધી પહોંચી ગયો. ઉપરથી આમ પ્રકાશ પહોંચ્યો તો સીધો ક્યાં સુધી જઈ શકે? જંકશન સુધી. કેટલા માટે આ વાત છે? બરાબર. ચાલો હવે કેવી રીતે આખા કે રચના હોય સમજીએ. થ્રીડી માં સમજવાનો પ્રયત્ન કરીએ. આધાર પી સાથે કનેક્ટ હોય, આની સાથે વાયર કનેક્ટ કરી દે સીધો, એન કેવી રીતે કનેક્ટ હોય સમજીએ. ચાલો આ એન, એન ઉપર પ્રકાશ પડે એક્ચ્યુઅલમાં અને જંકશન સુધી વહી જાય. ફરીથી કોઈ પ્રકાશ પડે ક્યાં? એન ઉપર જાય ત્યાં સુધી, જંકશન સુધી. જંકશનમાં જ આખા ટિકટના બનશે, જી બનશે. હવે જેમ આયા નીચે ધાતુ રાખ્યું ને ઉપર ધાતુ લેયર બનાવવું પડે, પણ ઉપર ધાતુ લેયર બનાવે તો પ્રોબ્લેમ શું થાય? સૂર્યપ્રકાશ ત્યાં સુધી પહોંચે ને સૂર્યપ્રકાશ ત્યાં સુધી પહોંચે નહીં તો સોલાર સેલ કઈ કામ આપે નહીં. એટલે રચના કઈ બનાવે? જો આવી રીતે બનાવે, જાળીદાર રચના બનાવે. આવો તાર લઈ લે, સમજીએ ને ખૂબ સારી રીતે. અને આ જે જાળીદાર રચના લઈને એ એવી રીતે ગોઠવણ કરે કે જેથી એ માત્ર 15% કરતા ઓછી જગ્યા રોકે. આખી ટોટલ જગ્યાની કેટલા ટકા જગ્યા રોકે? માત્ર 15%. અથવા તો એનાથી એ ઓછી, એનાથી વધારે ન રોકે એવું કરે. હવે જ્યારે આના ઉપર પ્રકાશ આપાત થાય, જરૂરી નથી કે સોલાર સેલ એટલે સૂર્યપ્રકાશ જ આપાત થવો જોઈએ. કોઈ પણ પ્રકારનો પ્રકાશ જે આના ઉપર આપાત થાય
અને જો એના એનર્જી ગેપ કરતા વધારે એની ઊર્જા હશે તો આમાં ઇલેક્ટ્રોન હોલ ની પેર ઉત્પન્ન થશે. સેમ સીધા જો ઈ સિદ્ધાંત સેમ આ તો યાદ કરો ફોટોડાયોડ એટલે સોલાર સેલ એ ફોટોડાયોડ ના સિદ્ધાંત પર જ કાર્ય કરે. ફરીથી કહું સોલાર સેલ પણ ફોટોડાયોડ ના સિદ્ધાંત પર જ કાર્ય કરે. બરાબર આ પ્રકાશ એ સીધો જંકશન ને મળે, જંકશન માં ઇલેક્ટ્રોન હોલ ની પેર બને, એમાં ઇલેક્ટ્રોન છે કઈ બાજુ બોલો એન બાજુ અને હોલ પી બાજુ છે એટલે ઓની જેમ જ થાય. પણ આમાં ફેર એટલો છે તમારે બહાર થી કોઈ બેટરી આપવી પડતી નથી એટલે બાયસ નો કરવું પડે, નો ફોરવર્ડ બાયસ નો રિવર્સ બાયસ. તો તમને આવો એમસીક્યુ પૂછતા હોય છે કે ભાઈ નીચેનામાંથી કઈ રચનામાં બાયસિંગ કરવું પડતું નથી, જોડાણ કરવું પડતું નથી, કઈ રચના જોડાણ ન કરવું પડે બહારથી બેટરી ન કરવી પડે? સોલાર સેલમાં બાયસિંગ જરૂર ન પડે, પોતે પાવર આપે, બધા બધા પાવર આપતો. આની જે એક બીજી આકૃતિ તમને અહીંયા સાઈડમાં બતાવે, સાઈડમાંથી જો તમને કેવું દેખાય આ ધાતુની પ્લેટ પી એન અને અહીંયા તમને જાળી દેખાય, આના ઉપર સોલાર સેલ આપતા થાય, સોલાર ઉર્જા આપતા થાય. બરાબર આવી રચના ભાઈ આ સાઈડમાંથી બધે એવા 3D માં બધે કેવું દેખાય આ ડાઉટમાં કોઈ જગ્યાએ નહીં ને. હવે આને જ્યારે જોડીએ ત્યારે ઘટના શું બની છે બની જો આપણે ખબર છે પી પાર્ટ મોટો હોય, એન પાર્ટ કેવો હોય નાનો હોય, એટલે પી એન છતાં એક સૂટમાં બતાવ્યું એમાં બે પાર્ટ સરખા દેખાય. આ જંકશન, જંકશન ઉપર સોલાર પાવર આપાતા એક્ચ્યુઅલમાં એન ઉપર આપાતા એન થી પી સુધી પહોંચે જો, પણ સિમ્બોલિક બતાવે ત્યારે આવી રીતે બતાવે, એક સૂટમાં આ રીતે બતાવેલું છે. લોડ અવરોધ અને આમાંથી જે પ્રવાહ પસાર થાય બરાબર છે, એક બાજુ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોન પ્રવાહ બતાવો તો આમ બતાવો, હોલ નો પ્રવાહ બતાવો ઉલટો બતાવો, આ ત્રિવાજિક પ્રવાહ. આ પ્રવાહ આપણે કહી દઈ આઈ એલ અને લોડ અવરોધ ને કહી દઈ આપણે આર એલ. બરાબર આર એલ લોડ અવરોધ, લોડ રેઝિસ્ટન્સ, લોડ કરંટ આઈ એલ. આવા એક્ચ્યુઅલમાં ત્રણ રીતે પ્રવાહ ઉત્પન્ન થતા હોય, પ્રવાહ ત્રણ રીતે થઈ જાય. પહેલા તો તાપમાનને કારણે ઇલેક્ટ્રોન હોલના પેર બને, તાપમાનને કારણે ઇલેક્ટ્રોન હોલ જોડતા બને. બરાબર બીજું આપાત પ્રકારની ઉર્જા E greater than Eg એટલે ઉર્જાનું શોષણ કરી ઇલેક્ટ્રોન હોલ પેર બને. ઇલેક્ટ્રોન એક બાજુ ભેગા થતા જાય ધન વિદ્યુત પર બીજી બાજુ ભેગો થાય તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને, તો વિદ્યુત ક્ષેત્રને કારણે ઇલેક્ટ્રોન હોલ જોડ બને. આ ત્રણેય ઇલેક્ટ્રોન હોલ જોડને કારણે ઈએમએફ ઉત્પન્ન થાય, આ ત્રણેય કારણે મળે અને જેને કારણે વોલ્ટેજ મળે એટલે આને ફોટો વોલ્ટિક ડિવાઇસ એવું કહેવાય. સોલાર સેલને બીજું શું કહેવાય? ફોટો વોલ્ટિક ડિવાઇસ. બરાબર પ્રવાહ રિવર્સ બાયસ ની જેમ છે એટલે આને જોઈએ તમે ગ્રાફ દોરો આઈવી લાક્ષણિકતાનો આઈ આઈ આ બી આઈ. બરાબર તો મેક્સિમમ પ્રવાહ કેટલો મળે? મેક્સિમમ પ્રવાહને આપણે કહેતા હોય આઈ એલ લોડ અવરોધ અને મેક્સિમમ વોલ્ટેજ જે કાંઈ મળતા હોય આપણે વીએલ કહીએ. તો વીએલ અને આઈએલ વચ્ચે કેવો સંબંધ હોય? વીએલ અને આઈએલ વચ્ચે આવો સંબંધ હોય, પ્રાયોગિક રીતે લોકોએ ગણ્યો છે. બરાબર પ્રેક્ટિકલી લોકોએ મેળવવું હોય એના ઉપરથી આ કાંઈ દોરવું હોય આપણે એ દોરવાનું થશે. આટલી માહિતી સોલાર સેલની અંદર આપણે આવશે. હવે સોલાર સેલ કેવા હોવા જોઈએ વિચારો તમે, સોલાર સેલ કેવા હોવા જોઈએ? ચાલો સોલાર સેલનું મટીરિયલ કેવું હોવું જોઈએ વિચારો. તો પહેલાં તો કિંમતમાં કેવું હોવું જોઈએ? સસ્તું. રોજ બધા સોલાર સેલ નાખે એટલે કિંમતમાં સસ્તું. બીજું પ્રકાશનું શોષણ કેવું કરે એવું આપણે ઈચ્છીએ, વધારે કે ઓછું? તો પ્રકાશનું શોષણ વધુ કરે એવું. સાચું. ત્રીજું જગ્યા કેવી રોકવી જોઈએ? ઓછી જગ્યા રોકે એવું. સાચું કે ખોટી વાત છે?
વોલ્ટેજ કેવો આપે હું એટલે કાર્યક્ષમતા વધુ સાચું પરિણામ કિંમતમાં સસ્તું પછી વધુ પ્રકાશનું શોષણ કરે ઓછી જગ્યા રોકે વધુ પ્રકાશનું શોષણ કાર્યક્ષમતા વધારે પછી બીજા કહેતા કે ગરમ બહુ ઓછું થવું જોઈએ ગરમ થાય તો એની જે કેપેસિટી આયુષ્ય એ ઘટે અને ટેમ્પરેચર ડિફરન્સ બહુ ઓછો આવે લાંબો સમય ચાલે અત્યારે તમે જોતા હોય તો સોલાર સેલમાં 25 વર્ષની વોરંટી આવે ખબર ને કે નહીં તો મેઇન્ટેન લાંબો સમય સુધી ચાલે તો જ એનો પાવર જનરેટ થાય અને એ તો જ આપણો ખર્ચો પોસાય પરંતુ મને બહુ ખાસ યાદ છે અમે લોકો આના ઉપર પ્રેક્ટિકલ કરતા તો એની એફિશિયન્સી 1 કે 2% મળતી અત્યારે એફિશિયન્સી ઘણી બધી વધી ગઈ છે બરાબર નવા નવા મેટલ સ્વીકાર એના ઉપર તો આ વાત થઈ સોલાર સેલ ઉપરની હવે એક જ પોઈન્ટ બાકી રહ્યો ચેપ્ટરમાં કયો એલઈડી જેના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દેશું બરાબર એટલે તમને ખ્યાલ આવે